નમસ્કાર, ખબર છે ડોટ કોમ પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. લઈને આવ્યો છું તમારા માટે એક નવી સિરીઝ, સૂત્રધાર, ચમકાવો તમારી એન્કરિંગ સ્કિલ્સ વિથ આરજે મીત. સામાન્ય રીતે એન્કરિંગની વાત આવે ત્યારે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે એન્કરિંગ કરવું કેવી રીતે કરી શકાય, એના માટે કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ, એના માટે શું તૈયારી કરવી જોઈએ અને કેવી રીતે એને પ્રેઝન્ટ કરી શકાય, એના માટે જ્યારે એન્કરિંગ કરતા હોવ ત્યારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. હું દર વખતે કહું છું કે એન્કરિંગ કરવા માટે તૈયારી ન કરો, એન્કરિંગ કરવા માટે તૈયાર રહો. જી હા, કારણ કે સામાન્ય રીતે જ્યારે આપણે તૈયારી કરીએ છીએ ત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે ઘણી એવી અણઇચ્છિત અથવા અણવાંછિત એવી વસ્તુઓ આવી જતી હોય છે કે જે આપણને ક્યાંક ડિસ્ટર્બ કરી જતી હોય અને પરિણામે કાર્યક્રમ ક્યાંક ખોરંભે પડતો હોય છે. પણ જો તમે એન્કરિંગ માટે તૈયાર રહેશો તો તમને એક કલાક પછી કોઈ એન્કરિંગ કરવા માટે કહેશે તો તમે ઝડપથી તૈયારી વગર જ તૈયાર હશો, એટલા માટે જ તમે એ એન્કરિંગ સરળતાથી પાર પાડી શકશો. હવે એન્કરિંગ કરવા માટે કઈ કઈ બાબતોની મહત્વની જરૂરિયાત હોય છે તો એના માટે હું ચાર મુદ્દાઓને મારા અનુભવને આધારે તારવું છું અને એમાં સૌથી પહેલો જે મુદ્દો છે તે છે સરળ અને મધુર અવાજ. અવાજ બે રીતે માણસ જે છે એ થ્રો કરતો હોય છે, એટલે કે જ્યારે તમે કોઈ સાથે વાત કરતા હોવ ત્યારે અવાજ ક્યાં તો તમારા ભીતર જાય છે એટલે તમે સરળતાથી બોલતા હોવ, અને બીજો જ્યારે તમે કોઈને પોકારતા હોવ ત્યારે અવાજ તમે થ્રો કરો છો, એટલે કે અવાજને બહાર ફેંકો છો. એટલે અવાજ બે રીતે આપણા શરીરમાંથી એમ કહી શકાય કે બહાર આવતો હોય છે. એક અવાજ કે જે થોડો ઘણો બહાર જતો હોય ને મેક્ઝિમમ અંદરથી જતો હોય છે, અને બીજો જે બહાર થ્રો થતો હોય છે, કમ્પ્લીટલી બહાર થ્રો થતો હોય છે. એટલે સરળ એટલે કે સાંભળવામાં સરળ અને મધુર અવાજ કે જેમાં જરૂરી નથી કે તમે લહેકો ઉમેરો. ઘણા બધા લોકો એટલો બધો લહેકો ઉમેરી દેતા હોય છે કે આપણને એમ થાય છે કે તેઓ વાત કરી રહ્યા છે કે આપણને બહેલાવી રહ્યા છે. એટલે જ્યારે તમે સરળતાપૂર્વક બોલી શકો, સામેવાળી વ્યક્તિ સરળતાપૂર્વક એને સમજી શકે, તમારો અવાજ તમને પણ મધુર લાગે, બોલતી વખતે તમને પણ મીઠાશ અનુભવાય અને સામેવાળાને પણ મીઠાશ અનુભવાય, એ ખૂબ જ જરૂરી છે. તો એ પહેલી બાબત થઈ સરળ અને મધુર અવાજ. બીજી અગત્યની વાત છે જે છે ભાષાની જાણકારી. તમે ગુજરાતી ભાષામાં એન્કરિંગ કરવાના હોવ, ઇંગ્લિશમાં કરવાના હોવ કે પછી તમે હિન્દીમાં કરવાના હોવ, તો એ ભાષાનું નોલેજ તમને સારી રીતે હોવું જોઈએ. આજે એક નવો ટ્રેન્ડ પણ છે એ છે ઇંગ્લિશનો, ક્યાંક ક્યાંક ગુજરાતી અને ઇંગ્લિશનું મિક્સ કરવામાં આવે, ક્યાંક હિન્દી અને ઇંગ્લિશ મિક્સ કરવામાં આવે, તો ક્યાંક ક્યાંક ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષાને મિક્સ કરીને પ્રેઝન્ટ કરવું પડતું હોય છે. એટલે ભાષાની જાણકારી તમને હોવી જોઈએ જેમાં શબ્દનું સૌંદર્ય એટલે કે શબ્દની સાચી જોડણી તમને ખબર હોવી જોઈએ અને શબ્દનો રણકાર એટલે કે શબ્દનું સાચું ઉચ્ચારણ કરતા તમને આવડવું જોઈએ. મૂળ કહેવાનો મતલબ એટલા માટે છે કારણ કે આ બે વસ્તુઓ જે છે એ ભાષા વિશેની છે અને ભાષામાં જ્યાં સુધી તમે પારંગત નહીં હોવ ત્યાં સુધી તમે સારા એન્કર નહીં બની શકો. કારણ કે એન્કર એક એવો સૂત્રધાર છે કે જે આખા કાર્યક્રમમાં જેટલા પણ મોતી હોય છે એને પોતાની સાથે વણી લે છે અને કાર્યક્રમની એક આભા બનાવતો હોય છે. એટલે કે એન્કર એ આખા કાર્યક્રમનો ચહેરો છે, એ જે રીતે સૂત્રધાર તરીકે કામ કરશે એ રીતે કાર્યક્રમની આભા જે છે એ ક્યાં તો ઊંચે જશે ક્યાં તો એ ધોવાઈ જશે. મૂળ વાત એ છે કે ભાષાની પારંગતતા ચોક્કસથી હોવી જોઈએ, જેના માટે તમે દૂરદર્શનના જે ન્યૂઝ રીડર્સ હોય છે એમને સાંભળવાનું શરૂ કરો જેથી કરીને શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ તમને ખબર પડે. જે મેગેઝિનો પ્રૂફ રીડર્સ રાખતા હોય છે, જે અખબારોમાં પ્રૂફ રીડર્સ હોય છે, એ લોકો પ્રૂફ રીડિંગ કરીને જે તે સામગ્રી છપાવતા હોય છે, ખાસ કરીને સાહિત્યિક જે મેગેઝિનો છે એને વાંચવાનું શરૂ કરો જેમાં શબ્દોની સાચી જોડણીને લઈને ખૂબ જ ચીવટાઈ રાખવામાં આવતી હોય છે. ત્રીજી બાબત છે તમારા આસપાસના જગત વિશેનું જ્ઞાન, એટલે કે તમે જે શહેરમાં રહો છો એ શહેરને લગતી અગત્યની બાબતો, એ શહેરમાં કઈ વસ્તુ વખણાય છે, એ શહેરના નામાંકિત લોકો મેયર કોણ છે, કલેક્ટર કોણ છે, પોલીસ કમિશનર કોણ છે, મ્યુનિસિપલ કમિશનર કોણ છે, એ શહેરના નામાંકિત રમતવીરો, એ શહેરના નામાંકિત કલાકારો, આ બધા વિશેની માહિતી તમને થોડી ઘણી હોવી જોઈએ જેથી કરીને કોઈક વખત એવું થાય કે એ વ્યક્તિઓ જ્યારે એ સમારંભમાં મુખ્ય મહેમાન હોય ત્યારે તમને એમનો
એક નાનકડો પરિચય આપવામાં સરળતા રહે. જો તમને એ વ્યક્તિ વિશે કશું ખબર જ ન હોય, એમના વિશેની વાત જ ન ખબર હોય, તો એવું થશે કે તમે ક્યાંક ને ક્યાંક કંઈક લોચો મારી દેશો. એટલે તમારા આસપાસના જગત વિશેનું જ્ઞાન હોવું જોઈએ, લોકલ લેવલ પર કે પછી સ્ટેટ લેવલ પર કે નેશનલ લેવલ પર કે ઇન્ટરનેશનલ લેવલ પર કયો ઘટનાક્રમ ચાલી રહ્યો છે, કયો કેસ ચાલી રહ્યો છે જે લોકોના મગજમાં જગા બનાવીને બેઠો છે, કઈ મેચ ચાલી રહી છે, કઈ ફિલ્મ રિલીઝ થવાની છે, કયું સોંગ આજે રિલીઝ થયું, આ બધી જે જનરલ નોલેજની વાતો છે એ તમને ખબર હોવી જોઈએ. કારણ કે એ બહુ જરૂરી છે એક એન્કર માટે પણ, કારણ કે તો જ તમે એને ક્યાંક સંદર્ભ રૂપે વાપરી શકશો. ચોથી અગત્યની વાત છે જેના વિશે સામાન્ય રીતે મોટા ભાગે લોકો વિચારતા જ નથી. સામાન્ય રીતે એવું કહેવાય કે બોલે તેના બોર વેચાય, એટલે કે તમારે બોલવાનું શરૂ કરવું જોઈએ તો જ તમારી પ્રોડક્ટ જે છે એ વેચાશે. પણ ક્યારે ન બોલવું જોઈએ એવું ભાગ્યે જ કોઈ શીખવે છે. એટલે કે ન બોલવાના નવ ગુણ, એ કહેવતને પણ તમારે યાદ રાખવું જોઈએ. એટલે કે બોલવાનું ક્યારે શરૂ કરવું અને ક્યારે અટકવું એ પણ તમારા માટે એન્કર તરીકે ખૂબ જ અગત્યની બાબત છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે બોલતા 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 આપણે એટલા બધા ફ્લોમાં વહી જઈએ છીએ કે જેના કારણે આપણને ક્યારે અટકવું જોઈએ કે કાર્યક્રમમાં શું મહત્ત્વનું છે એ મહત્ત્વ જ આખું સાઇડ પર થઈ જતું હોય છે, અને આપણે સળંગ બોલતા રહીએ છીએ અને પરિણામે કાર્યક્રમ ડિલે થતો હોય છે, કાર્યક્રમ ક્યાંક જોખમાય છે. એટલે આ ચાર બાબતો હંમેશા યાદ રાખજો એન્કર તરીકે જ્યારે તમે તૈયારી કરતા હોવ ત્યારે. બીજા એપિસોડમાં આપણે વાત કરીશું કે જો શાળા કક્ષાનો એન્યુઅલ ફંક્શન તમારે હોસ્ટ કરવાનો હોય તો એના માટે કેવી કેવી તૈયારી તમે કરશો. ફરી મળીશું, સૂત્રધાર ચમકાવો તમારી એન્કરિંગ સ્કિલ્સ વિથ આરજે મીત, એ લઈને આવીશું. આ જ રીતે નિહાળતા રહો ખબર છે .com. થેન્ક યુ સો મચ.